તાલુકાના ભાવનગર રોડ પર આવેલ રાજ સમજીયાળા ગામમાં આરકે ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ દ્વારા આશરે ત્રણસો ઉદ્યોગ ગૃહોની ઔદ્યોગિક વસાહત નિર્માણાધીન છે ગામના હરદેવસિંહ જાડેજાએ વિકાસ ગાથા વર્ણવી છે જેમાં તેમણે જણાવ્યું કે રાજ સમજીયાળામાં ઔદ્યોગિક વસાહતો વિકસાવવા માટે અમે સમગ્ર રાજકોટના ઉદ્યોગપતિઓને આહવાન આપ્યું હતું કે જેનો ખૂબ સારો પડઘો પડ્યો છે એનો અમે આનંદ વ્યક્ત કરીએ છીએ આર કે ગ્રુપ દ્વારા અહીં આરકે ઇન્ડસ્ટ્રીઅલ વર્લ્ડની સ્થાપના થઈ અને એક જ વર્ષમાં અહીં વિવિધ અનેક અનેક પ્રવૃત્તિઓ હાથ ધરનારા આ ભૂમિ ઉપર પગલાં થયા છે હરદેવસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે આ વિસ્તારમાં ઝીરો ક્રાઇમ રેટ છે અહીંનું જનજીવન શાંત અને સંપીલું છે પ્રાકૃતિક વાતાવરણ છે જમીનના જળ સ્તર ઘણા ઊંચા છે નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંથી વ્યાજબી દરે માનવ શ્રમિકોનો મોટો સમુદાય ઉપલબ્ધ છે ભાવનગર બંદરનો કોમર્શિયલ વિકાસ ટૂંક સમયમાં થતાં ઉત્પાદિત માલના પરિવહન અને નિકાસ માટે કન્ટેનરો અહીંથી સીધા જ રવાના થઈ શકશે ઉપરાંત કાચા માલની આયાત પણ સુગમ થઈ શકશે રાજકોટના ઉદ્યોગો કરતાં અહીંથી પીપાવાવ પોર્ટ વધુમાં વધુ નજીક છે એટલે એનો પણ લાભ અહીંના ઉદ્યોગોને મળશે અત્યારે રાજકોટ ભાવનગર રોડ જે ફોર ટ્રેક છે તે આગામી બે ત્રણ વર્ષમાં સિક્સ ટ્રેક થવા પાત્ર છે ગામની લોકો વિના ડેવલપમેન્ટ થશે યુદ્ધ થાય તો ફાઈટર પ્લેન પણ અહીંથી ઉડી શકે એવી સ્થિતિ છે અને જે જે હેતુ માટે ખરેખર જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપરાઇટર જયારે પોતાનું ઇન્ડસ્ટ્રી શરૂ કરવા માગતો હોય ત્યારે એનો લો કોસ્ટ આખું હોવું જોઈએ એટલે એના માટે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં મિનિમમ ખર્ચો થાય એવી રીતે એ લોકો ઈચ્છતા હોય છે અમે અમારો આ પ્રોજેક્ટમાં આર કે ઇન્ડસ્ટ્રીયલ વર્ક જે જે ખરેખર સર્વે જે સરાહની કામ કર્યું છે એમાં જે બેનિફિટ વિસ્તારને તેમજ જે મળ્યો એ વિશે થોડીક આપણે ચર્ચા કરશું ખાસ કરીને આ રાજકોટ પેરી ફેરીમાં જે ગયા વખતે મેં એક વર્ષ પહેલા જણાવ્યું હતું કે મેટોડા છે લોટડા છે પછી પીપલાણા છે સાપર છે એની પહેલા એક નીષ પડી ગયું છે આપણે બામરબોર્ડ આ બધા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા થયા હતા એમાં જે જે તકલીફો પડી હતી અમે આખી તકલીફોનું સ્ક્રુટ કર્યું કે આ લોકોને શું શું તકલીફ પડી હતી એ તકલીફો એ ન પડવી જોઈએ શરૂઆતમાં જે કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ કોઈપણ વિસ્તારમાં ચાલુ થતી હોય સૌથી પહેલી લોકલ એની આખી ડિસ્ટર્બન્સ ચાલુ થતા હોય લોકલ હર્બન એ દાખલા ગ્રામ પંચાયત છે ગામના અમુક યુસન્સ છે જ્યારે કોઈ પણ સુખી માણસ કે કોઈ પણ રિયલ એસ્ટેટનો ડેવલપર જ્યારે કામ કરતો હોય એટલે ગામના અમુક તત્વો એમાંથી બેનિફિટ લેવા માટે ડિસ્ટર્બ કરતા હોય છે આ રાજ સમુદ્ર માં એનાથી આપણી અપસરો